सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दु वदना प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेशरमणीयदर्शनं मंदहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेतु जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर 11मो ने तरंग 22 એમાં છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન શ્રીહરિ ધોરાજીને વિશે વિરાજમાન છે, ત્યાં આગળ સંતો ભક્તો બધાય બેઠા છે અને મહારાજની સર્વોપરીપનાની બાબત વિશે મહારાજનો મહિમા સ્વામી લખે છે, ભગવાનના ધામોનો મહિમા લખે છે અને ભગવાનના ધામો છે કોઈ અક્ષરની બહાર નથી, આવી વાત સ્વામી લખે છે। ગઈકાલે આપણે 30 કડી સુધી વાંચ્યું હતું, પરંતુ 25મી કડીથી આપણે શરૂઆત કરીશું। આધારણ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર 11 અને તરંગ 22। અક્ષર કે જો આત્મા અક્ષર સે પર અપાર ચહુ મૂર્તિ વેદ કી યહ धरे है जग आधार। मोक्ष परता में वचन जो श्री रही श्री हरि रहे आप। धर्म काम अर्थ पर ही वचन निज वपु थाप। जे अक्षर नो आत्मा छे अने जे अक्षर थी अतिशय पर छे ते जगतना आधार रूप आ धर्म कुमारे वेदनी चारेय मूर्तिओ धारी छे, આવી વાત આપણે ગઈકાલે સાંભળી ગયા હતા। આગળ વાત આવી હતી કે બ્રહ્માની બુદ્ધિ પણ ભગવાનના મહિમાનો પાર પામી શકતી નથી, તો મનુષ્યની બુદ્ધિ તો કરોડો જન્મે પણ ભગવાનના મહિમાનો પાર પામી શકે જ નહીં। શિવજી પણ વારંવાર સત્સંગ માગે છે કે સત્સંગ મધ્યે મારો જન્મ થાય, સત્સંગ મધ્યે મારે રહેવાનું થાય, જેનાથી મને ભગવાનનો મહિમા સદાય સમજાતો રહે। આગળ આવે લખે છે, જ્યું જ્યું રહે સતસંગ કે જોગા ત્યું ત્યું મીટે સંશય મહારોગા। સંશય રૂપ રોગ અપારા સંશય રૂપ રોગ અપારા સતસંગ વિન ન જાવે લગારા સતસંગ વિન ન જાવે લગારા। જેમ જેમ સત્સંગનો જોગ રહે તેમ તેમ સંશયરૂપ રોગ ટળે। ભગવાન જ્યારે મનુષ્ય આકારે પૃથ્વી પર બિરાજમાન હોય ત્યારે ભગવાન શ્રી હરિના ચરિત્રો કે ભગવાનના અવતારોના ચરિત્રો જોઈને એમાં સંશય અવશ્ય મેવ જાજા લોકોને થાય છે,
રામચંદ્રજી પૃથ્વી પર હતા અને જ્યારે સીતાજીનું હરણ થયું અને ત્યારે રામચંદ્રજી જે રડતા હતા, ઝાડવે ઝાડવે માથું પટકાવીને સીતે સીતે કરીને જ્યારે આક્રંદ કરતા હતા, ત્યારે પાર્વતીજી જેવા ભવાનીને પણ ભગવાનના સ્વરૂપમાં શંકા થઈ છે. સંશય ભગવાનના સ્વરૂપમાં થવાના ચાન્સીસ છે, એની પાછળનું કારણ એ છે, આ પૃથ્વી લોક છે ને એક સ્ટેજ છે, અને આ બધા ભગવાન ને ભગવાનના અવતારો એ આ પૃથ્વી પર સ્ટેજ પ્રોગ્રામ કરે છે. સ્ટેજ પ્રોગ્રામ કરવાવાળો જે વ્યક્તિ હોય ને, એ અભિનય જે ભજવતો હોય ને, એ જેવું પાત્ર ભજવે છે તાદ્રશ એ પ્રકારનું ઊભું કરે તો જ લોકોને સ્ટેજ પ્રોગ્રામ જોવાની મજા આવે. આબેહૂબ થવું જોઈએ. શિવાજી બન્યો હોય બરાબર અને પછી એ ઢીલી ઢીલી વાત કરતો હોય તો કોઈ દી એ શિવાજીના પાત્રમાં હાલે નહીં. લોકો શો જોવા આવ્યા હોય ને એને કંઈ મજા આવે નહીં, એને એમ થાય કાં તો આ શિવાજી જેવો હતો જ નહીં, આને કોને બનાવ્યો શિવાજી, આવું થાય. જે પાત્ર ભજવવાનું હોય ને એ પાત્રનો સંપૂર્ણ રોલ આવડવો જોઈએ તો પાત્ર ભજવાય. ભગવાન પૃથ્વી ઉપર આવે છે ત્યારે આ પૃથ્વી સ્ટેજ છે, અને ભગવાન પોતે રોલ ભજવે છે, સ્ટેજ પ્રોગ્રામ કરે છે. કયો સ્ટેજ પ્રોગ્રામ? કે હું તમારા જેવો જ છું, હું તમારા જેવો જ છું, એવો સ્ટેજ પ્રોગ્રામ કરવાનો છે. અને સાથે સાથે એને ઓળખાઈ પણ જવાનું છે કે હું તમારા જેવો દેખાઉં છું પણ છું નહીં. હવે પ્રોબ્લેમ શું થાય? ઓળખાઈ તો જાય, જે સ્ટેજ પ્રોગ્રામ જોતા હોય એને ખબર પડી જાય કે આ મગનીરામ નથી. આપણને ખબર જ હોય છે, આપણે મગનીરામનું જોતા હોય રૂપક, આપણને ખબર હોય છે કે આ મગનીરામ કોણ બન્યા છે, તો કે મગનીરામ આપણા ફલાના ભગત બન્યા છે. આ શ્રીજી મહારાજ તરીકે કોણ બન્યા છે, તો કે આ ફલાના ભગત છે એ બેઠા છે. આ સુરા બાપુ તરીકે કોણ બન્યા છે, તો કે ઓલા ભગત છે ને એ બેઠા છે. આપણને બધી ખબર હોવા છતાં પણ સતત આપણે અડધો પોણો કલાક કે એક કલાક એ રૂપક જોતા હોઈએ ત્યાં સુધી આપણને પાછું ફરીથી એવું અનુસંધાન જાજું રહેતું નથી કે આ તો એ જ ભગત છે. આપણે ભલે એનું મોઢું જોઈએ છે, આપણે ભલે એનો અવાજ સાંભળીએ છીએ, પણ આપણે જે રૂપક ચાલી રહ્યું છે તદ્વત થઈએ છીએ, એટલે જ આપણને મજા આવે છે. નહીં તો જો આપણે એવું જાણતા હોઈએ કે આ તો પેલા ભગત ને ઓલા ભગત ને ઓલા ભગત, તો આપણને એ જોવાની મજા આવે જ નહીં. આપણે જાણીએ છીએ છતાં પણ એ લોકો જ્યારે આબેહૂબ રોલ કરે, મગનીરામ બન્યા હોય ને પછી મગનીરામ આમ 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 ડોલતા હોય ને ભૂવો બન્યો હોય ને ભૂવો બનીને ડોલતો હોય ને બધા રડતા હોય ને બધું આમ કરતા હોય ને, ત્યારે આપણે પણ એ તદ્વત થઈ જઈએ છીએ. એ કરવાવાળા પણ એ દ્રશ્યને તદ્વત થઈ જાય છે. જે ટોપિક ચાલી રહ્યો છે એને તદ્વત થાય છે, એના કારણે એ લોકો એવો રોલ કરી શકે છે. બાકી એ યાદ રાખે કે મારા ઘરવાળા બેઠા છે ને મારો છોકરો બેઠો છે ને આ બેઠા છે, તો એ ના કરી શકે. એને તો ત્યારે આમ જ રાખવું પડે, હું મગનીરામ, દેવીવાળો મગનીરામ, તો જ કરી શકે. એવી રીતે કરે, આપણે એવી રીતે જોઈએ, ત્યારે બધું તદ્વત થાય. હવે ભગવાન પૃથ્વી પર આવે, આપણા જેવા થાય, સ્ટેજ પ્રોગ્રામ કરવાનો, આપણા જેવા જ છે એવું બતાવવાનું, ગરમી લાગે, ઠંડી લાગે, ભૂખ લાગે, તરસ લાગે, અજાણ્યા બને, હારી જાય, જીતી જાય, ભાગી જાય, લડી લે, બધા જ કામ કરે. હવે એ બધાય વચ્ચે પાછું પેલું આપણને યાદ તો હોય કે આ ભગવાન છે, પણ પાછું ભૂલી જવાય. સ્ટેજ પ્રોગ્રામ કરે એટલે ભગવાન અને ભગવાનના મુક્તો બંને. આ પૃથ્વી ઉપર જેને જન્મને મરણ લાગુ પડેલા નથી, ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. ભગવાન માટે પ્રગટ શબ્દ વપરાય છે, ભગવાનના મહામુક્તો માટે પ્રગટ શબ્દ વપરાય છે. ગોપાળન સ્વામી જન્મેલા ના કહેવાય, ગોપાળન સ્વામી પ્રગટ થયેલા કહેવાય. મધ્યના 13મા વચનામૃત પ્રમાણે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે, આવો શબ્દ વાપર્યો છે. સત્પુરુષ જન્મે ત્યારે એવો શબ્દ નથી વાપર્યો. રામાનંદ સ્વામી પ્રગટ થયેલા કહેવાય, મુક્તાનંદ સ્વામી પ્રગટ થયેલા કહેવાય, પ્રેમાનંદ સ્વામી પ્રગટ થયેલા કહેવાય, દાદા ખાચર પર્વતભાઈ પ્રગટ થયેલા કહેવાય. પ્રગટ એ હતા જ, એ ભગવાનની મૂર્તિમાં હતા જ, ભગવાનના ધામમાં હતા જ, એ અનાદિ મુક્તો હતા જ, ભગવાન છે તે દિના એ છે.
જેમ ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે એમ આવા મહામુક્તો પણ પૃથ્વી પર પ્રગટ થાય છે ભગવાનની ઈચ્છાથી પાછું પોતાના શરીરનો પાર્થિવ દેહનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં અખંડ રહે છે એવા મુક્તો આ પૃથ્વી પર આવે ત્યારે સ્ટેજ પ્રોગ્રામ કરે છે રામાનંદ સ્વામીએ સ્ટેજ પ્રોગ્રામ કેવો કર્યો કે જાણે રામાનંદ સ્વામી જ ભગવાન છે આવું જ રામાનંદ સ્વામીનો સમાજ માનતો હતો જે શ્રી કૃષ્ણ છે એ જ આ રામાનંદ સ્વામી છે આવું આખો સમાજ માનતો તો એટલું નહીં મુક્તાનંદ સ્વામી જેવા ને પર્વતભાઈ જેવા પણ એમ માનતા કે હથેળીમાં કોઈ રાધા કૃષ્ણ બતાવે તો એ રામાનંદ સ્વામી સિવાય બીજો ભગવાન નહીં આટલી દ્રઢતા પોતાના અનુયાયી વર્ગને જે રામાનંદ સ્વામીએ કરાવી હતી સ્ટેજ પ્રોગ્રામ કરીને એ રામાનંદ સ્વામીએ જ્યારે સહજાનંદ સ્વામીને ગાદ્ય બેસાડવાના થયા ત્યારે એ રામાનંદ સ્વામી એમ કહે છે હું તો ડુગડુગીનો બગાડનારો છું ખેલનો ભજવનારો તો આ આવ્યો હું કહેતો હતો ને તમને એ આવ્યો આ સ્ટેજ પ્રોગ્રામ આને કહેવાય સ્ટેજ પ્રોગ્રામ અને જે ભગવાનને મુક્તો સ્ટેજ પ્રોગ્રામ કરે ને એ તો કોઈ દી આપણને ખબર જ ના પડે ઓલો તો બે કલાક પછી વેશ બદલે એટલે ખબર પડે ઓ તમે મગનીરામ બન્યા હતા એમ આ તો તમે મારા ભાગ્યા ડીશ લઈને બેઠા ત્યારે ખબર પડી હું તો લંડન રહું એટલે તમને ઓળખું નહીં શું નામ તમારું કેટલા છોકરા આ મગનીરામને છોકરા ને ઘરવાળા બધાનો પરિચય મળી જાય અમેરિકામાં એડ્રેસ હોય મગનીરામનું આવું થાય પણ ભગવાનને મુક્તોનું કેવું છે બે કલાકમાં એડ્રેસ નથી મળતું બે કલાકમાં એડ્રેસ નથી મળતું અને જ્યારે એડ્રેસ લેવાનો ટાઈમ આવે ને ત્યારે સમય પૂરો થઈ ગયો હોય ઓહો આવા મોટા હતા હા આવા મોટા હતા હા મને અનુભવ તો થયો હતો બે પાંચ વખત સારું જ્યારે અહીં પૃથ્વી પર હતા ત્યારે કંઈ ખ્યાલ રહ્યો નહીં આવે તો છે નહીં આવે શું પતી ગયું પૂરું એટલા માટે જ વચનામૃત વારે વારે જે વાત કે છે એમના આપણે એને વાંચીશું અહીં આગળ કે છે જેમ જેમ સત્સંગનો જોગ રહે તેમ તેમ મીટે સંશય કા મહારોગા આ સંશય થઈ જાય ભગવાન હશે કે નહીં હોય આ શંકા થાય આ ભગવાનના મહામુક્ત કહેવાય છે આપણે અનુભવ્યું છે કે આ તો મહામુક્ત જેવા જ છે તો હશે કે નહીં હોય આવી શંકા કુશંકા થાય એટલે સત્સંગમાંથી પડવાનું પાકું પડી જવાય ઓલામાં ઓળખાણ થાય ઘેર જઈને નાસ્તો થાય સમજ્યા સ્ટેજ પ્રોગ્રામવાળાની ઓળખાણ થઈ જાય તો એના ઘરે જઈને નાસ્તો થાય અને આમાં જો ઓળખાણમાં ભૂલા પડી ગયા તો સત્સંગમાંથી નાસ્તો થાય સમજ્યા સત્સંગમાંથી નાસતો એટલે કે સત્સંગથી દૂર થાય ભગવાનમાં ભગવાનના મોટા પુરુષોમાં શંકા થઈ મોટા મુક્તોમાં શંકા થઈ એટલે એ સત્સંગમાંથી પડે આજ દિવસ સુધી એક પણ એવો નથી જે સત્સંગમાં બચી શક્યો હોય રામાનંદ સ્વામી વખતના સત્સંગથી માંડીને આજ દિવસના સત્સંગ સુધી આજ સુધી એવી ઘટના ઘટી નથી કોઈ સત્સંગમાં બચીને રહ્યો હોય પછી એક અપાર મહાન રોગ છે સંશય એક અપાર એટલે જેનો પાર જ ના પામી શકાય અને મહાન એક વખત સંશય ભગવાનના સ્વરૂપમાં થયો નાસ્તિક થઈ જાય છે વ્યક્તિ નાસ્તિક વ્યક્તિ થઈ જાય છે ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયમાં જન્મ જેનો થયો તો બહુ મોટા લેખક થયા મારે આ સ્થાનેથી એનું નામ નથી દેવું બહુ મોટા લેખક બહુ મોટા ચિંતક થયા પણ ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયમાં પ્રગટ અહીં જન્મ થયો એનો આવો પ્રગટનો એને સત્સંગ મળ્યો છતાં પણ નાસ્તિકતાના પંથે એ વ્યક્તિ ગયા દુનિયામાં એનું નામ બહુ મોટું થયું પણ નાસ્તિકોની અંદર ગણતરી થઈ શંકા એ તો આપણા જીવનનું ધ્યેય અને લક્ષ ખલાસ કરી દે શંકા આપણા જીવનના ભગવાનને ભગવાનના મુક્તો સાથેના સંબંધો ખલાસ કરી દે શંકા આપણા હૃદયની અંદર આવેલા એકાંતિક ધર્મના મૂળ ખલાસ કરી દે આટલી બધી સંશયની અંદર તાકાત છે જીવનમાં ક્યારેય પણ જિજ્ઞાસા થવી જોઈએ પ્રશ્ન થવો જોઈએ કે આવું છે તો આવું કેમ છે પણ શંકા ન થવી જોઈએ સંશયાત્મા વિનશ્યતિ જેનો આપણને અનુભવ છે
કે હું આ લાઇટ પાસે ગયો ત્યારે મને પ્રકાશ મળ્યો જ છે, હરેક વખતે હું અંધકારમય થયો છું અને આ હેલોજન પાસે ગયો ત્યારે મને લાઇટ મળી જ છે, એ હેલોજન પાસે કદાચ જતા ક્યારેક અંધારું જો મળી જાય તો એમ નહીં વિચારવું કે આજે હેલોજન ઉડી ગયો છે, વિચારવાનું 1000 વખત મને લાઇટ મળી છે, આજે મને પ્રકાશ નથી દેખાયો, રખે મારી આંખો એ પાટા ના હોય, રખે મારી આંખો જ જતી નહીં જતી રહી ના હોય, આવો વિચાર કરીને ભગવાનને ભગવાનના મહામુક્તો એમાં નિશંક બનવું, નિશંક અનુભવથી નિશંક બનવું, અનુભવથી નહીં કે કોઈના અનુભવથી, નહીં કે કોઈની વાતોથી, નહીં કે કોઈ આપણને સારી વાતો કરી દીધી એટલે ભગવાનની, આપણા અનુભવથી. મારા મહારાજે મને કેટલી વાર જાળવ્યો છે, જન્મ્યા ત્યારથી આજ દિવસ સુધીનું લિસ્ટ કરીએ, મારા મહારાજે મને કેટલી વાર કેવી રીતે જાળવ્યો છે, કેવી રીતે જાળવ્યો છે, એ ભગવાનની કરુણાનો વિચાર કરીશું, એ ભગવાનની દયાનો વિચાર કરીશું, એ ભગવાને જ્યારે જ્યારે આપણને જાળવ્યા છે એનો જો આપણે હિસાબ રાખીશું ને તો આ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં કોઈ કાળે આ છાતીમાં 50 નહીં 100 ભાલા કોઈ નાખી દેશે ને તોય ભગવાન સ્વામિનારાયણમાં શંકા નહીં થાય. કારણ કે જે ભગવાને આપણને આટલા જાળવ્યા છે, કેટલી વખત જાળવ્યા છે, કેટલી વખત જતન કર્યું છે, આપણે ભૂલા પડી ગયા હોય તો કેટલી વખત આપણું કાંડું ઝાલીને આપણા રસ્તે પર ચડાવ્યા હોય એ ભગવાને કર્યું છે, ભગવાને સત્પુરુષમાં રહીને કર્યું છે, ભગવાને કોઈ સંત અને ભક્તમાં રહીને કર્યું છે, કેટલી કેટલી વખત આપણું જતન કર્યું છે. મારી તમને કરબદ્ધ બે હાથ જોડીને પ્રાર્થના છે, વિનંતી છે, તમારા જીવનની અંદર આજ દિવસ સુધી, આજ દિવસ સુધી, આ ક્ષણ સુધી મહારાજે તમને જ્યારે જ્યારે જે જે સહાય કરી છે, આપણે કોઈ ખોટું બટન દબાવી દીધું હોય ને ભગવાને એને સવડું કરી દીધું હોય, આપણે અથડાવા જતા હોય ને ભગવાને આપણો એક્સિડન્ટ રોકી દીધો હોય, આપણે પછડાવા જતા હોય ને આપણો પછડાટ ભગવાને રોકી દીધો હોય, આપણે પહાડ ઉપરથી પડવા જતા હોય ને ભગવાને આપણને ઝીલી લીધા હોય, એવા પ્રસંગો મારા અને તમારા જીવનમાં ઘણી બધી સંખ્યામાં નીકળશે. એને નોટમાં લખો. એ ભગવાને સ્વયં કર્યું હોય, અદૃશ્ય રૂપે કર્યું હોય, કોઈ સત્પુરુષ દ્વારા કર્યું હોય, કોઈ સંત કે ભક્ત દ્વારા કર્યું હોય, એને લખી રાખો, એને વાંચ્યા કરો. આ તારીખે આટલા વાગે આવી રીતે ભૂલો પડ્યો, મને મહારાજે આવી રીતે જાળવ્યો, આ દિવસે આ જ સમયે મારાથી આવું ઊંધું બટન દબાવ્યું, ભગવાને એને સવડું કરી દીધું, શું આટલા વર્ષમાં આપણને ભગવાનનો કોઈ અનુભવ નહીં આવ્યો, ભગવાનના કોઈ સત્પુરુષોનો અનુભવ નહીં, ભગવાનના કોઈ સંતને ભક્તનો અનુભવ નહીં, આપણે એટલા બધા ભિખારી કક્ષાએ છીએ કે આપણને ભગવાનનો અનુભવ ન થાય, આપણે ભિક્ષુક ચોક્કસ છીએ પણ મૂર્તિના ભિક્ષુક છીએ, આપણે ભિક્ષુક ચોક્કસ છીએ પણ એકાંતિક ધર્મના ભિક્ષુક છીએ, આપણે ભિખારી ચોક્કસ છીએ પણ ભગવાનના સત્પુરુષો સંતો ભક્તોના રાજીપાના ભિખારી છીએ, જીવનના અંતિમ શ્વાસ સુધી ભિખારી જ રહેવું છે, જેટલું મળે એટલું ભેગું જ કરવું છે, રાજીપો ભેગો કરવો છે, એકાંતિક ધર્મ ભેગો કરવો છે, ભગવાનની મૂર્તિ ભેગી કરવી છે, ચિત્તની વૃત્તિઓનું એકીકરણ કરીને મૂર્તિમાં જોડવાનું લક્ષ ભેગું કરવું છે, કર્યા તો આ જ કરવું છે, પણ એ અનુભવોને નોટમાં લખી રાખો, આજથી શરૂ કરો. તમારા જીવનમાં જ્યારે જ્યારે જે જે પ્રસંગો જેવા બન્યા છે આ બે હું બેને જેટલો વિસ્તારથી લખાઈ લખો, ભગવાનના સત્પુરુષના સંતોના ભક્તોના લખો, લખીને નોટને કોઈને બતાવવાની જરૂર નથી, તમારી પાસે રાખો, તમારી પાસે રાખીને તમે જ્યારે ફ્રી થાવ ને ત્યારે અઠવાડિયે 10 દિવસે એકવાર વાંચો, એનાથી ભગવાનમાં જે હેત વધશે ને એટલું હેત વધશે, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ, જે મહારાજે આપણું જતન કર્યું છે ને એને આપણે ભૂલી જઈએ, સત્પુરુષોએ આપણું જતન કર્યું છે ને એને આપણે ભૂલી જઈએ છીએ, કારણ કે આપણી બુદ્ધિ અલ્પ, એ કળિયુગના જીવની બુદ્ધિ ઊંધી, વિષયો તરફનું અઢળક ખેંચાણ, સંશયાત્મક બુદ્ધિ,
અલ્પ બુદ્ધિ, સંશયવાળી બુદ્ધિ, ઊંધી બુદ્ધિ, ભૂલકની બુદ્ધિ, વિષયોથી યુક્ત બુદ્ધિ, એ બુદ્ધિવાળી પરમાત્માના ઉપકારને કેટલાક યાદ રાખે, મહાપુરુષોના ઉપકારને કેટલાક યાદ રાખે, સંતો અને ભક્તોએ આપણી ઉપર કરુણા કરી હોય એને કેટલાક યાદ રાખે. માટે નોટ બનાવો, નોટ લખો. ખાલી એક અઠવાડિયાનો પ્રયોગ કરો, તમને અત્યાર સુધીમાં જેટલા પ્રસંગ યાદ હોય એમાંથી 2-5 પ્રસંગો સારા તમે લખો, લખીને ફક્ત એને વાંચો. 4 દિવસે, 5 દિવસે એકવાર વાંચો, 2-3 વીક સુધી વાંચશો એટલે એની કંઈક અનુભૂતિ અલગ થશે, ભગવાનમાં બહુ હેત થશે. આપણે તો એવું કરવું છે, શંકા નામના કીડાને આપણા મગજમાંથી કાઢી નાખવો છે. ભગવાનને, ભગવાનના મુક્તોની અંદર કોઈ પ્રકારની શંકા જ નહીં, ભગવાનના રચેલા શાસ્ત્રોમાં કોઈ પ્રકારની શંકા જ નહીં. જે આ શાસ્ત્રમાં લખ્યું છે એમ જ હોય, એમ જ હોય, એમાં કોઈ પ્રકારની શંકા નહીં, સંશય નહીં. કારણ કે અહીં લખ્યું, સંશય અપાર અને મહાન રોગ છે. ગઈકાલ આ જગ્યાએ મેં વાત જાણી જોઈને અટકાવી હતી, જ્યારે હું ઉપરથી વાંચીને આવ્યો ત્યારે મને નહોતું કંઈ અટકાવવું છે, તરંગ પૂરું કરી દેશું, પણ અહીં જાણી જોઈને મેં અટકાવ્યું કે સંશય જેવો અપાર ને મહાન રોગ એક પણ નથી. પછી મેં ઘણું વિચાર્યું ગઈકાલે એ જ વાત ઉપર, કે કેવો મહાન ને અપાર આવો શબ્દ સંશયને કેમ લાગ્યો, એ રોગ એવો કેમ છે. પછી મેં ઠેક રામાનંદ સ્વામી વખતથી માંડીને પ્રત્યક્ષ આજ વર્તમાન કાળ સુધીનું આખું ચિત્ર, જેટલું સત્સંગમાં જેટલી સ્મૃતિ હોય એટલું બધું, વાંચન દ્વારા શાસ્ત્રમાં જેટલું જાણ્યું એટલા ઉપર વિચાર કર્યો. તમારે આગળ બધું એ ઠાલવવાનું નથી, મારે તો આગળ જવું છે. પણ આ બધી વાતો તો છે આખરે મારા આત્માને અર્થે, એટલે વિચાર્યું કે આટલો મોટો રોગ એમ. અને જ્યારે એનો વિચાર ઊંડાણથી કર્યો ત્યારે લાગ્યું કે બહુ મોટો રોગ છે, કારણ કે કેટલા કેટલાના સત્સંગને ટાળી નાખ્યો એ આ એક જ રોગે ટાળ્યો છે ને. વસ્તા ખાચરની કંઠી હોય, કે ઝિંઝાવદરના અલૈયા ખાચરનો સત્સંગ હોય, કે પછી બીજા કોઈ દીનાનાથ ભટ્ટ આદિકનો સત્સંગ હોય, બધાના સત્સંગને વિઘન તો એક સંશય જ લગાડ્યું છે ને. આંબા શેઠ જેવા આંબા શેઠના આંબા હુકવ્યા તો એક સંશય જ ને, સંશય સિવાય બીજા કોને હુકવ્યા, એને જ હુકવ્યા છે. માટે સંશયાત્મા વિનશ્યતિ એ વાત નક્કી છે. એટલા માટે હું કહું છું, જેમ સ્વામી વાતોમાં કહે છે મોટા મોટાની વાતોની હારું કરવી, એમ પોતાના અનુભવની હારું કરવી, પોતાના અનુભવની વિગતોને લખી રાખવી અને લખીને પછી વાંચ્યા કરવી. 10 દિવસે, 15 દિવસે વાંચો, આ જગ્યાએ મને આવી રીતે મહારાજે મારી રક્ષા કરી, આ જગ્યાએ ભગવાનના સત્પુરુષે મને આવી રીતે બચાવી લીધો, મને જ્યારે આવું થઈ ગયું હતું ત્યારે હું આ સંત કે ભક્ત પાસે ગયો અને એમની પાસે જઈને બેઠો અને મારા હૃદયમાં પરમ શાંતિ કરી દીધી. આવો અનુભવ શું આપણને જીવનમાં કોઈનો છે જ નહીં. અને એટલો બધો અનુભવ ના હોઈએ તો આપણે તો હૃદયના લુખ્ખા હોઈએ તો અનુભવ ના હોય. હાવ આપણું હૃદય રેતાળ હોય ને તો જ અનુભવ ના હોય. પણ ભગવાનનો ભક્ત હોય અને કાંઈક તો અનુભવ હોય, એનું આપણે લખીએ અને આનંદમાં એનો આનંદ માણીએ, ભગવાનમાં નિશંક બનીએ. જેમ જેમ અપાર મહિમા સમજાય છે, મહિમા સમજે જીમી અપારા, તીમી હે તકે હોવે વધારા. મહિમા સમજે જીમી અપારા, તીમી હે તકે હોવે વધારા. હરિ હરિ કે આશ્રિત જોઉં, હરિ હરિ કે આશ્રિત જોઉં, તાકે ધામ કહાવત સોઉં, તાકે ધામ કહાવત સોઉં. જેમ જેમ અપાર મહિમા સમજાય છે તેમ તેમ હેત વધારે થાય છે. જેટલો મહિમા વધારે સમજાતો જાય એમ હેત વધતું જાય. લૌકિક બાબતમાં પણ એમ જ છે, એમ જ છે. કોઈ ગરીબ ઝૂંપડાનો વ્યક્તિ છે ભારતની અંદર જેને કેસર શું છે ખબર જ નથી, કેસર શું છે એને ખબર જ નથી, કેસર શું છે. એને કેસરનો ડબ્બો આપણે આપીએ અને કેસરનો ડબ્બો આપીને કહીએ કે ભાઈ આ કેસર છે,
એ કેસરને જોય તો એને લાગે આ લાલ મરચું હશે, કારણ કે એને રોટલોને મરચું જોયું છે. એનો ભૂકો કરીને મરચાની ભૂકીમાં નાખીને કે આ લાલ સારું થાય છે એટલે હાલશે. એ કાંઈ કેસરને કોઈ મિષ્ટાન ઉપર લગાવાશે કે દૂધમાં નખાશે એવો સંકલ્પ જ ના હોય, કારણ કે એને જોયું જ નથી. પણ જ્યારે એને ખબર પડે કે આ કેસર એ તો બહુ મોંઘી વસ્તુ છે, આવી વસ્તુ છે, ત્યારે એના તરફની દ્રષ્ટિ બદલાય છે. એવી રીતે જેમ જેમ મહિમા સમજાય ને એમ હેત થતું જાય. ભગવાનનો મહિમા સમજાય તો ભગવાનમાં હેત થાય, સત્પુરુષનો મહિમા સમજાય તો સત્પુરુષમાં હેત થાય, સંત અને ભક્તોનો મહિમા સમજાય તો એમાં હેત થાય. અને મહિમાનો અર્થ જ શું થાય છે? મહાત્મ્ય, ગૌરવ, શ્રેષ્ઠતા, આનો પ્રભાવ, આ બધો મહિમાનો ગુજરાતી અર્થ જે છે આવા બધા અર્થ થાય છે. પ્રભાવ, કોઈ પણના પ્રભાવની અંદર રહેવું એનો અર્થ છે, એનો મહિમા આપણે સમજ્યા, એના મહિમામાં આપણે રહ્યા. મહિમાનો અર્થ એવો નથી થતો કે જેવું દેખાય છે એવું સમજવું. મહિમાનો અર્થ એવો નથી થતો જેવું દેખાય છે એવું સમજવું. મહિમાનો અર્થ થાય છે જેવું અનુભવાય છે એવું સમજવું. અનુભવાય છે એવું સમજવું. કેટલીક વસ્તુ ન અનુભવાય તો પણ એનું દ્રઢીકરણ કરવું કે ભગવાન અને મોટાએ કીધું તે આમ જ છે. જેમ કે વચનામૃત મધ્યનું 13મું, મહારાજ કે અમે ત્યાં બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ ત્યાં જ બેઠા છો, તેજને વિશે જે મૂર્તિ છે ત્યાં. મહારાજ કે આ ગઢડું શહેર કે આ ગરડા શહેરની ઓસરી અમને દેખાતી નથી, પરંતુ એ વાત મહારાજ કે એને હું જોઉં છું. પણ તમારા જોયામાં કે જાણ્યામાં એ વાત આવી નથી. તો મહારાજ કે મને દેખાય છે. હવે આપણને ગઢડાની ઓસળી જ દેખાય દાદા ખાચરની, પણ શ્રીજી મહારાજ કે હું તેજ મધ્ય બેઠો બોલું છું, તમે પણ ત્યાં જ બેઠા છો. હવે આપણને નથી દેખાતું, નથી અનુભવાતું, છતાં પણ એને માનવાનું, કારણ શ્રીજી મહારાજ બોલ્યા છે. એનું નામ મહિમા કહેવાય. મહિમામાં એવું હોય કેટલીક વાત દેખાતી ન હોય પણ અનુભવાતી હોય. દેખાય નહીં, માની લો કે કોઈ ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ છે, એકાંતિક કોઈ ભક્ત છે, સંસારમાં છે, કોઈ સંન્યાસ આશ્રમ સાધુ આશ્રમમાં છે. હવે આપણે જોયું કે આવું જીવન જે જીવે છે ને, આ કોઈ સામાન્ય વ્યક્તિથી આવું જીવન જીવાય નહીં. ગૃહસ્થ આશ્રમમાં હોય કે ત્યાગ આશ્રમમાં હોય, આપણને એટલી તો ભગવાને આપી જોઈ કે આપણે આમ વિચારીએ કે આવું બોલવું, આવું જમવું, આવું બેસવું, આવું ઉઠવું, આવી રીતે આવી પરિસ્થિતિમાં આવી રીતે રહેવું, આ કંઈ સામાન્ય જીવ તો ના કરે. આટલી તો ખબર પડી જાય. એટલે એ અનુભવાયું, દેખાય છે મનુષ્ય જેવા, પણ આપણને અનુભવાયું કે મનુષ્ય કરતાં કંઈક શ્રેષ્ઠ છે, એટલે એનો મહિમા સમજવાનો રહ્યો. હવે કેટલીક બાબતો એવી છે કે કોઈ અક્ષરધામમાંથી મુક્ત આ પૃથ્વી પર આવ્યા છે, પણ એ અક્ષરધામમાંથી આવ્યા છે એવું આપણને કંઈ દેખાયું નથી, છતાં પણ એના લક્ષણો ઉપરથી આપણે ચોક્કસ એવું માની શકીએ કે આ ભગવાનના ધામમાંથી આવેલા મુક્ત જ હોય. આ અનેકને જડભરતને સુખજી જેવા કરી મૂકે છે એનો અર્થ જ એ છે. અંત્યનું 14મું એવું કહે છે કે મોટા પુરુષ બાહ્ય દ્રષ્ટિએ વર્તે ત્યારે અનેકને જડભરતને સુખજી જેવા કરી મૂકે. તો આ જડભરતને સુખજી જેવા, જે નોતા થાય એવાને કરી મૂક્યા, એનો અર્થ જ એ છે કે આ ભગવાનના મોટા પુરુષ છે. આ જીવ કોઈ રીતે ભગવાનનો ભગત થાય જ નહીં, છતાં પણ આ આસુરી જીવને પોતાના સરને લઈને એનું કલ્યાણ કરી દીધું, એટલે આ સ્વયં ભગવાન જ હોય. આવી રીતે અનુમાને કરીને એમનું પ્રાગટ્ય ક્યાંથી છે એ પણ મહિમા સમજવાનો રહે છે. મહિમાનો અર્થ એ થાય છે જે દેખાય છે એના કરતાં કંઈક વિશેષ સમજવું. દેખાય છે એવું જો સમજીએ તે તો જગત સમજે જ છે. આખું જગત શું કહે છે? પ્રમાણ આપો, પ્રમાણ. અંધકાળે કોણ લેવા આવે છે? કોને કીધું, કોને જોયું? લઈ મંડ્યા છો કે અંધકાળે આવે છે? હાલો આ કોરોનામાં ગયા, કેમ ભગવાન સ્વામીને બચાવ્યા નહીં? આ જગત, એની પાસે કંઈ જાજી બુદ્ધિ હોય નહીં. એ તો આવું જ જે આંખોએ દેખાય એને માને, આંખોએ દેખાય એને જ માનવાનું હોય તો મહિમા કોઈ દી સમજાય નહીં.
મહિમા સમતો જાય તો જે અનુભવમાં આવે છે જે નથી દેખાતું એ પણ એક દિવસ એને દેખાવા માંડશે મહિમા હશે તો. માટે મહિમા સમજવાથી વારંવાર હેત થાય છે. મધ્યના 21માં વચનામૃતમાં મહારાજે શું કીધું? મહારાજ એમ કહે છે જેવું પરોક્ષ ભગવાનનું મહાત્મ્ય છે એવું પ્રત્યક્ષ ભગવાનનું મહાત્મ્ય સમજે અને જેવું પરોક્ષ સંતનું મહાત્મ્ય છે હનુમાનજી ઉદ્ધવ આદિકનું એવું પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય સમજે તો એને મોક્ષના માર્ગમાં કશું જ સમજવાનું બાકી નથી. આ વાતને મહારાજ કે એક વાર કહે સમજો, લાખ વાર કહે સમજો, આજ સમજો કે લાખ જન્મ પછી સમજો, સમજ જ છૂટકો છે. અને આવું જ એને સમજાવ્યું એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો. તો પરોક્ષમાં જેવી પ્રીતિ છે એવી પ્રત્યક્ષમાં કેમ કીધી? કારણ કે પરોક્ષ રામકૃષ્ણાદિક અવતારો થઈ ગયા એ નજર સામે નહોતા, એનો મહિમા તો રે. રામચંદ્રજી આવા મોટા, કૃષ્ણ ભગવાન આવા મોટા, ભાગવત અને રામાયણમાં મહિમા લખ્યો હોય એટલે હોય, પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ મનુષ્ય આકારે હતા એટલે એમાં પછી પ્રોબ્લેમ થાય. હનુમાનજીને ઉદ્ધવ જોયા જ નથી, નારદજી ભેગા રહ્યા જ નથી એટલે એનો મહિમા હોય, પણ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભેગા પ્રત્યક્ષ રહ્યા હોય ને એટલે એ મહિમા સમજવો મુશ્કેલ પડે. મને તમને ક્યાં વાત કરો છો? પુરુષાનંદ સ્વામી હતા, પુરુષાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના સેવક હતા. ગઢપુરમાં ઘેલા નદીએ સ્નાન કરવા જાય ગોપાળાનંદ સ્વામી, એટલે સ્વામીની ઉંમર થયેલી એટલે પુરુષાનંદ સ્વામી કે સ્વામી તમારે છે ને હવે ઉંમર થઈ ને તો તમારે અહીં સ્નાન કરવા ના આવવું, અમે લોકો પાણી ભરી લાવીએ ઘેલાનું અને તમારે ત્યાં આગળ આપણા ઉતારા ઉપર સ્નાન કરી લેવું કારણ કે તમારી ઉંમર થઈ છે. ગોપાળાનંદ સ્વામી કે પુરુષાનંદ તને ખબર છે આ ઘેલામાં રોજ સ્નાન કરવા માટે મોટા મોટા મુક્તો આવે છે, શ્વેતદીપના મુક્તો અહીંથી જળ ભરી જાય છે અને વાસુદેવ નારાયણને શ્વેતદીપમાં સ્નાન કરાવે છે આ ઘેલા નદીના પ્રસાદીના જળથી. આ શ્રીજી મહારાજનું પ્રસાદીભૂત જળ છે. પુરુષાનંદ સ્વામીને આમ થોડીક સ્વામીએ કીધું એટલે માથું હલાવી દીધું, પણ દેખાતું નહોતું. પ્રોબ્લેમ શું છે? આ જીવને ક્યારે મનાય? ઘણા કે દેખાય તો હું માનું, દેખાય તો ભાઈ તારો દેહ દેખાય અને તારા ઘરવાળાને છોકરાને ગાડીઓના બંગલાને આ બધું જ દેખાય, બાકી કયા હાડ માસને ચામડા જ દેખાય. ભગવાનના કોઈ મહામુક્તો આ પૃથ્વી પર આવ્યા ને અત્યારે હશે તો એને હાડકા માસ આ સ્ટ્રક્ચર કાંઈ થોડું હાડકા વિનાનું હોય એને આમ વાગે તો લોહી જ નીકળે, બધું જ થાય. આ લોકની અંદર રહે તો બધું જ થાય. એમના નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળ્યું તો નૃસિંહાનંદ સ્વામી, મોટા નૃસિંહાનંદ સ્વામી ધામમાં કેવી રીતે ગયા? હાથી ઉપરથી પડ્યા. રઘુવીરજી મહારાજની સવારી નીકળી, હાથી ઉપરથી પડ્યા બુરાનપુરમાં, હાથી ઉપરથી પડ્યા ને સ્વામી ધામમાં ગયા. તો આવી રીતે મોટા સાધુ ધામમાં ગયા હાથી ઉપરથી પડ્યા. એક એક્સિડન્ટ થયો ને, જેવી રીતે ગાડીનો એક્સિડન્ટ થાય એવી રીતે હાથીનો એક્સિડન્ટ થયો અને સ્વામી એમાં ધામમાં જતા રહ્યા. હવે આમ જોવા જાય મને તો દેખાય કે ભાઈ સ્વામી પહેલેથી અઠવાડિયા પહેલાં કહી દે કે હું ધામમાં જવાનો, નાથી પરથી પડીશ તો સાચું, બાકી તો કોને ખબર. તો ભાઈ સત્સંગમાં કંઈ કામ જ નહીં. આ તો શ્રદ્ધાનો અને વિશ્વાસનો માર્ગ છે, શંકાનો માર્ગ જ નથી. શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે જબરજસ્ત હોય ત્યારે જ ભગવાનની આ શાસ્ત્રોમાં લખેલી વાતો, સંતોની લખેલી વાતોની અનુભૂતિ થાય. પહેલા વિશ્વાસ, શ્રદ્ધા, અડગ શ્રદ્ધાને અડગ વિશ્વાસ, એનું પરિણામ સાક્ષાત્કાર. અડગ વિશ્વાસ ને અડગ શ્રદ્ધા ઇક્વલ ટુ સાક્ષાત્કાર, એનો અર્થ થાય સાક્ષાત્કાર એને થઈ જશે. બધો જે મહિમા એને જેવો સમજ્યો છે, જેવો વિચાર્યો છે, જેવો જાણે છે, જેવો ગાય છે, જેવો બોલે છે, જેવો મનન કરે છે, એવું એને તાદ્રશ દેખાવા લાગશે, અનુભવવા લાગશે. અને અપાર શંકા, અપાર શંકા, શાસ્ત્રોના વચનોમાં શંકા, ભગવાનમાં શંકા, સત્પુરુષોમાં શંકા, સંતોમાં શંકા, અપાર શંકા, સમજ્યા ને? અપાર શંકા, એને અપાર જમના ડંકા, એવું છે. અપાર શંકા કરી એને કોઈ દિવસ ભગવાનની અનુભૂતિ ન થાય. કેટલા બધા નીચી વિચારધારાવાળા વ્યક્તિઓ પૃથ્વી પર જન્મેલા હોય છે. વચનામૃત જેવા ગ્રંથની અંદર પણ એવું કાઢે કે આ વચનામૃત પણ લખ્યું તો આખરે સાધુઓએ ને કે, એટલે અંદર જ્યાં કોઈ જગ્યાએ સાધુનો મહિમા આવે તો વચનામૃતમાં ફક્ત સાધુનો જ મહિમા છે એમ નહીં, વચનામૃતમાં ભગવાનના ભક્તોનો મહિમા છે. સાધુ એટલે ભગવાનના ભક્ત,
ભગવાનના ભક્તોનો પણ મહિમા છે, ભગવાનનો પણ અપાર મહિમા છે. વચનામૃત એ ભગવાન પરક છે આખું, એનો મુખ્ય વિષય જ ભગવાન છે. સાધુનો મહિમા તો એટલા માટે કીધો છે કે સાધુ થકી ભગવાન પ્રાપ્ય છે, સાધુ થકી ભગવાન સુધી પહોંચવાનું છે, એટલે સાધુનો મહિમા કીધો છે. પણ પામવાના તો ભગવાન છે, વચનામૃત ભગવાનને પમાડે છે, સાધુને નહીં. સાધુનો તો મહિમા સમજીને ભગવાનમાં જોડાવા માટે સાધુનો મહિમા સમજવાનો છે. ભગવાનની જગ્યાએ સાધુને ગોઠવવા વચનામૃત નથી, ભગવાનને મેળવવા માટે સાધુનો મહિમા કીધો છે. પણ ભાઈને પચે નહીં, મને કે આ વચનામૃત લખ્યું તો આખરે ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા સાધુ હોય જ ને. તમે વિચારો, મને તો એટલી દયા આવી એ જીવ પર, એટલી બધી દયા આવી. એ ભાઈ ગયા પછી મને તો ભગવાનને, ભગવાન આગળ ઊભા ઊભા આંખમાંથી આંસુડા પડ્યા કે હે મહારાજ, આ જીવને ગળામાં કંઠી તો મળી પણ કોઈ કામની નહીં, કોઈ કામની નહીં. આની બુદ્ધિમાં ગોપાળન સ્વામીને મુક્તાનંદ સ્વામી પ્રત્યેનો આવો એક જાતનો દ્વેષ પડેલો હોય, એક જાતની શંકા પડેલી હોય કે આ સાધુએ પોતાનો મહિમા વધારવા વચનામૃતમાં આ વાત લખી નાખી. સત્સંગમાં જન્મેલા જીવને એને કોકે તો એ શબ્દ નાખ્યો હશે, જન્મથી તો એવું નહીં હોય, કોઈક એવો શબ્દ ભરવી દીધો હશે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રત્યેનો. તો આવે એને તો પરોક્ષ જેવું મહાત્મ્ય, પ્રત્યક્ષનું સમજવાનું, મધ્યનું, એકવીસમું તો કોઈ દી સમજવાનું જ નથી. મેં કીધું ભલા થઈને મને આ વાત ના સંભળાવશો, કારણ કે તમે મારી વાતને નહીં સમજી શકો. તમે ગોપાળન સ્વામી અને મુક્તાનંદ સ્વામીના શબ્દને જો ન સમજી શકો તો મારા જેવા એક સામાન્ય વ્યક્તિની શું તમે વાતને સમજી શકો. મહેરબાની કરો, સત્સંગનો મોટો માણસ, મહારાજે કહ્યું મોટા જોડે વિવાદ કરવો નહીં, એને બે હાથ જોડીને ચાલતો કરી દેવો. ભાઈ ચાલતા થઈ જાવ અહીંથી. આવી રીતના પણ સત્સંગને મધ્ય છે. વિચાર તો કરો કેવી કલ્પનાઓ લઈને હવે એને ક્યારે ભગવાનનો મહિમા સમજાય, એને ક્યારે આ સત્સંગનો મહિમા સમજાય, એને ક્યારે શાસ્ત્રોનો મહિમા સમજાય. ગોપાળાનંદ સ્વામીમાં જેને શંકા થાય, મુક્તાનંદ સ્વામીમાં જેને શંકા થાય. આમ તો મૂરખની ઉપમા પાય, મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષોએ વચનામૃતમાં એવું લખ્યું, મહારાજ આવી કસર રહે છે એનું શું કારણ છે. મધ્યના 27માં મહારાજ કે સ્વામી તમારું પ્રથમ તો આંટીમાં આવી જવાય છે, અંતે જાતા નીકળાય ખરું, પહેલાં તો આંટીમાં આવી જાઉં છો. સ્વામી કે મહારાજ પહેલાં આવરણ થઈ જાય એનું શું કારણ છે. મધ્યના 62માં સ્વામી કે મહારાજ આ મારે શરીરે કસર છે એટલે જ તમે બધી વાત કરી છે કે મારામાં કસર ના રહી જાય. આવા મોટા સદગુરુ સંતો જેને નિખાલસતાથી પોતાની બધી જ વાતો વચનામૃત જેવા ગ્રંથમાં લખી, એવા મોટા પુરુષો પ્રત્યે પણ આવી ભાવના. કદાચ મને એ જીવ પર દયા એટલે રહી કે મને એમ લાગ્યું કે આ તો અજાણો છે, આને તો કાંઈ ખબર નથી, નથી ભારતીય કે શાસ્ત્રની ખબર, પણ આને મગજમાં જેને ભૂસવું મૂક્યું હશે ને એ કેટલું ખતરનાક પ્રાણી હશે બે પગવાળું, કે આના હૃદયની અંદર વચનામૃત પ્રત્યેની શંકા મૂકી દીધી. આને કોણ તારશે? જેના હૃદયમાં વચનામૃત પ્રત્યેની શંકા થઈ ગઈ એને કોણ તારશે? શંકા એટલો મોટો અપાર રોગ છે વાલા ભક્તો. હું તમે ભાગ્યશાળી છીએ કે આપણને નંદ પંક્તિના કરેલા શાસ્ત્રોની અંદર, સંતોએ કરેલા શાસ્ત્રોમાં શંકા નથી થતી, વિચાર શુદ્ધો નથી થતો. એ મહારાજ અને મહારાજના જે અક્ષરધામના મુક્તો, એને જેમ લખ્યું છે, જે લખ્યું છે, જે કર્યું છે, બધું બરાબર છે. આપણા બુદ્ધિ બહારની વાત છે, એનું તાજવું લઈને મપાય જ નહીં. આજે પણ જે ભગવાનના મોટા મોટા પુરુષો અનંત જીવોના કલ્યાણ કરે છે, હજારો જીવોના કલ્યાણ કરે છે, હજારોને ભગવાનના માર્ગે ચડાવે છે, એની કલ્યાણ કરવાની પદ્ધતિ ગમે તે હોય, શાસ્ત્રની અંદર છે એ રીતે જે કરે છે, વંદનીય છે. આપણને ના સમજાય બે હાથે વંદન કરી લેવા, પણ શંકામાં પડવું નહીં. જેના થકી હજારોનું કલ્યાણ થતું હોય, જેના થકી સુખદેવજીને જળ ભરત જેવા થઈ જતા હોય સામાન્ય જીવ પણ, એમાં શું શંકા? બે હાથ જોડીને મને કાંઈ સમજાતું નથી. શાસ્ત્રમાં કોઈ વાત લખી હોય ને અને ના સમજાય, મહારાજ કે એ લખ્યું એ સાચું પણ મને સમજાતું નથી. આવી રીતનો જો વિશ્વાસ રાખીને મંડે તો એને મહિમા જાણ્યો કહેવાય. મહિમા જેમ સમજાય ને એમ હેત થાય. પુરુષાનંદ સ્વામીને થયું ગેલામાં વળી શ્વેતદીપના મુક્તો આવતા હશે સ્નાન કરવા? મેં તો કોઈ દી જોયા નહીં, રોજ સવારે હું સ્વામી ભેળા જઉં છું, કોઈ દી જોયા નહીં.
એટલે પુરુષાનંદ સ્વામીને શંકા, તે પુરુષાનંદ સ્વામીને શંકા, ગોપાળાનંદ સ્વામી એક દિવસ જાણી જોઈને ગયા નહીં ગેલાએ, અને સ્વામીને કીધું કે તમે આજે જાઓ અને હું મોડા આવીશ, અથવા તો તમે મારી માટે પાણી ભરીને લઈ આવજો. પુરુષાનંદ સ્વામી ઘેલાએ સ્નાન કરવા ગયા અને ત્યાં શ્વેત મુક્તો ત્યાં કમંડળા ભરતા હતા. અને ત્યારે પુરુષાનંદ સ્વામી પૂછ્યું, હે મહાપુરુષો કોણ છો તમે? અને ત્યારે શ્વેતદીપના મુક્તો કે અમે શ્વેતદીપના નિરન્ન મુક્તો છીએ. વાસુદેવ નારાયણ માટે ભગવાન શ્રી હરિનું આ પ્રસાદીભૂત જળ, ભગવાનના નંદ સંતો આમાં સ્નાન કરે છે, પ્રસાદીભૂત જળ અમે અહીંથી શ્વેતદીપમાં લઈ જઈએ છીએ અને એનાથી વાસુદેવ નારાયણનો અભિષેક કરીએ છીએ. પુરુષાનંદ સ્વામી જળ લઈને આવ્યા પછી ગોપાળાનંદ સ્વામીએ સીધું જ પૂછ્યું, પુરુષાનંદ, શ્વેતદીપના મુક્તો મળ્યા હતા આજે? હા સ્વામી, હા. કે તમે કીધું ત્યારે મનાતું નહોતું, કારણ કે મેં કોઈ દી જોયું, પણ સ્વામી વાત તો એમ જ છે, જે શાસ્ત્રમાં લખ્યું છે બરાબર જ છે. માનસરોવરના કિનારા ઉપર આજે પણ દેવતાઓ ઋષિ મુનિઓ સ્નાન કરવા માટે આવે છે, વાત શાસ્ત્રમાં લખી છે. હવે અમે 3 વખત 4 વખત માનસરોવર ગયા, તો આગલી 2 વખત ગયા ક્યારેક આપણે જોવા પ્રયત્ન કર્યો હોય, પછી એને આપણને બહુ ના હોય, ના જોયું હોય, કોઈ એ વખતે કેમેરામાં લઈ લીધેલું કે એને દેખાયેલું, પણ આ વખતની યાત્રામાં અમે ગયા તો અમે 2-3 સંતો અહીંયા આગળ, રાજેશભાઈ છે ન્યૂજર્સીમાં મેનપુરાવાળા, એ 2-4 હરિભક્તો બધા બેઠા હતા. રાત્રે 2 વાગ્યાથી કે 4-5 વાગ્યા સુધીમાં 1-2 નહીં, 100-200 અનુભવ એવા થયા, આંખોએ જોયું એવા 100-200, 1-2 અનુભવ નહીં, 100-200 અનુભવ એવા થયા કે આમ આવે, ઉપરથી આખા ઝુમખા આવે, જુદા પડે, નીચે આવે, નીચેથી પાછા 4 ઉપર જાય, જ્યારે સ્નાન કરીને પાછા ઉપર વાટ જોવે, પાછું એ બધું ટોળું ભેગું થાય, હવ હવની જે દિશામાં આવ્યો એ દિશામાં પાછા ઝુમખા જતા રહે, આખું દેખવામાં આવ્યું. તો શાસ્ત્રમાં લખ્યું છે સાચું જ છે, પણ ક્યારેક દેખાય અને ક્યારેક ના દેખાય, પણ મહિમા તો જેવો છે એવો જ છે. શાસ્ત્રમાં લખેલો એક પણ શબ્દ, ચાહે ભગવાન વ્યાસના રચેલા શાસ્ત્ર હોય, ચાહે નંદ પંક્તિના રચેલા સંતોના શાસ્ત્રો હોય, શાસ્ત્રોની વાત જેમ છે એમ જ છે. એમાં જે મહિમા લખ્યો છે એમ જ છે. મહારાજે પ્રથમના 71મા વચનામૃતમાં કીધું સંતોને કે હે સંતો, આ દાદા ખાચરના ગાર માટીના મકાન, હરિભક્તોના ગાર માટીના મકાન એ તો પડી જાય એવા છે, અને આ મૃત્યુલોકના જે મનુષ્ય છે તો મરી જાય એવા છે, એને કેવા સમજો છો? ત્યારે મહારાજને સંતો કે મહારાજ, આ ગાર માટીના મકાનને અમે અક્ષરધામ સમજીએ છીએ, અને જે અહીંયા આગળ મરી જાય ને તૂટી જાય એવા જે સેવકો દેખાય છે ને, એને અમે ભગવાનના ધામના મુક્તો સમજીએ છીએ. પ્રથમના 71મા મહારાજે આ કહ્યું. પ્રથમનું 71મું ધ્યાનથી જે ભક્તોને સમય મળે વાંચજો, મધ્યનું 21મું જે ભક્તોને ટાઈમ મળે ધ્યાનથી વાંચજો, પ્રથમનું 71મું અને મધ્યનું 21મું. ઘણા બધા વચનામૃતો છે, પણ આ 2 વચનાઓ મેં તમને આપ્યા, એ 2ને વાંચજો, વાંચીને એને સમજવા પ્રયત્ન કરજો. મહિમા શું છે એને સમજવા આપણે પ્રયત્ન કરીએ. બાકી તો ઘણા છે, મધ્યનું 63મું વચનામૃત મહિમાનું છે, બધા ઘણા બધા વચનામૃતો છે, ભગવાનને ભગવાનના ભક્તના મહિમાનું, મધ્યનું 62મું વચનામૃત મહિમાનું છે, ભગવાનને ભગવાનના ભક્તનો આશ્રિત થાય તો કૃતાર્થ થઈ જાય, ઘણી બધી વાતો એવી શાસ્ત્રોની છે. પણ આ 2 વચનામૃત વાંચશો તો એમાંથી ઘણું મોટું વિઝન મળશે. વારંવાર આ મહિમાને ગાય છે એને હેત વધે છે. યહ લોક કે અરુ અક્ષર ધામા, એક કર સમજે દો ઉઠામા, તબ તે હેત કો વધે પ્રવાહ, દિન દિન શો પ્રતિ અથાહ, દિન દિન શો પ્રતિ અથાહ. ફરીથી સાંભળજો. યહ લોક કે અરુ અક્ષર ધામા, એક કર સમજે દો ઉઠામા. હિન્દી બહુ સહેલું છે, ગુજરાતી. આ લોકના સ્થાન અને અક્ષરધામના સ્થાન આ બંનેને મહિમાની દ્રષ્ટિએ એક કરીને સમજવા. વાસ્તવિકતાની દ્રષ્ટિએ ન કીધું, અહીં જુઓ તો આ પૃથ્વીને ધૂળ જ દેખાય, અને અક્ષરધામમાં તો તેજ તેજ ને તેજના અંબાર, ન્યા કશું ધૂળ માટી બાટી કાંઈ નથી. પણ
આને અને અક્ષરધામના સ્થાનને મહિમાની દ્રષ્ટિએ એક કરીને સમજવા. અંત્યનું બીજું વચનામૃત, જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે, જેને મોક્ષ કહીએ અક્ષરધામ કહીએ એને છતે દેહ પામ્યો જ છે. શ્રીજી મહારાજનો નાદ છે અંત્યના બીજાનો, આ કેવી રીતે ખોટો હોય. જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા દેહ છતાં જ મળ્યા છે, દેહ છતાં જ એ મળી ગયા છે, એનો અર્થ શું થાય? એનો અર્થ જ એ થાય, એનો અર્થ જ એ થાય, ધામને પામવાનું નહીં, ધામને માનવાનું છે. ધામ મળેલું છે માનીએ, મુક્તને પામવાના નથી, મુક્ત મળેલા છે ને માનીએ. ભગવાનને મેળવવાના નથી, ભગવાન મળેલા છે ને માનીએ. આવે આપણા હાથની અંદર ડીશ આવી ગઈ પછી કહીએ હજુ પ્રાપ્ત થાય, ભાઈ હવે માનવા માંડ, ગરમ ગરમ છે, ગોટાન ચટણી ઉપાડ, વાટ ના જોઈશ નહીં તો ટાઢા થઈ જશે ને બે દી રહેશે તો વાસી થઈ જશે, ગરમ ગરમ જલેબી છે જમવા માંડ. એવી રીતે એની સુગંધ આવે ને ગરમ ગરમ જમે તો વધારે જમાઈ જાય ને. રોટલી ગરમ ગરમ ગેસ પરથી ઉતરીને આવતી હોય, ગણાય હશે એવા મહારાજાધિરાજો કે ગરમ ગરમ રોટલી આવતી હશે. જોજો હા, ભગવાનને ધરાયા વિના સીધું ગરમ જમતા નહીં. હવે એ ગરમ ગરમ આવે એટલે બે જમતો એની જગ્યાએ ચાર જમી જાય, પાંચ જમી જાય, એમ થાય ને. એમ આ તો ભગવાન મળ્યા, ભગવાનના મોટા પુરુષો મળ્યા, આવા શાસ્ત્રો મળ્યા, હવે તો બસ ગરમ ગરમ, ટાઢું થવા જ નહીં દેવાનું. એટલે તો હવાર સાંજ ગરમ રાખીએ છીએ આપણે. હવારમાં કંઈ કાવ્ય આવે, ઉપનિષદ ચિંતન આવે, હરિલામૃત આવે, હાંચ પડે હરિચરણ સાગર આવે, ભક્ત ચિંતનના પરચા આવે, કાલ મહાપૂજા આવશે, પણ ગરમ જ રાખવાનું, ઠંડુ જ નથી થવા દેવું. તાજે તાજું, અને જેટલું જમાય એટલું જમો, થાકાય નહીં એટલું જમો. તમે જામતા થાકી જશો, પીરસવાવાળા થાકવાના, કારણ કે ભગવાન સ્વામિની રીતને જાણે છે કેમ પીરસવું એમ, એટલે પીરસશે બરાબર. બંનેને મહિમાની દ્રષ્ટિએ કરીને એક સમજવા, અને તેમ સમજાય ત્યારે જ હેતનો પ્રવાહ વધે. અક્ષરધામને આ સ્થાન એક છે, એ મૂર્તિ ને આ મૂર્તિ એક છે, એ ભગવાનના જે ભગવાનના મુક્તોને આ મુક્તો મને મળ્યા એ બધા એક છે. આવું જો થઈ જાય તો આઠે પર અહોહો થાય. પ્રથમનું 78મું વચનામૃત વાંચજો. વચનામૃતનું લેશન જ તમને એટલું આપ્યું છે, પણ તમે વાંચશો તો મજા આવશે, નહીં વાંચો તો કંઈ મજા નહીં આવે. પ્રથમનું 78મું, એમાં લક્ષ્મણાનંદ સ્વામીનો લગભગ પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન એવો છે કે મહારાજ આઠે પર હૃદયમાં અહોહોપણું કેમ રહે, આઠે પર આનંદના સમુદ્રમાં ઝીલતો ક્યારે રહેવાય, એ વાત છે, એ વાંચવા જેવું. પ્રથમના 71માંનું છેલ્લો પ્રશ્ન ને એનો પેરેગ્રાફ, અને મધ્યના 21માંનો પહેલો પેરેગ્રાફ, આટલું વાંચીએ એટલે એટલું વાંચીને પછી ભેગા થશું, આપણે ઓનલાઈન ભેગા થશું. દિન પ્રતિદિન તે પ્રવાહ અથાગ થતો જાય છે, એમાંથી મંતવ્ય લખજો. એ વચનામૃત વાંચીને એમાંથી મંતવ્ય લખજો કે એ વચનામૃતમાં આવી વાત છે. આવી રીતની સમજણ કેળવ્યા વિના તો ચાહે તેટલી અપાર જ્ઞાનની વાતોને કરે. આવી રીતની સમજણ કેળવ્યા વિના, કેવી રીતની? આ લોકનું સ્થાન અને અક્ષરધામ બે એક છે. આ લોકમાં મળેલા આપણને અર્ચા સ્વરૂપ ભગવાનને અક્ષરધામમાં બિરાજિત સ્વરૂપ બે એક છે. આ લોકમાં મળેલા ભગવાનના સત્પુરુષ સંતો ભક્તો અને અક્ષરધામના મળેલા બધા એક છે. આ જ્યાં સુધી આપણને મનાય નહીં એવી સમજણ આપણી કેળવાયેલી ના હોય ત્યાં સુધી ચાહે તેટલી અપાર જ્ઞાનની વાતોને કરે. મારી જેમ ગમે એટલું પોપટની જેમ બોલો, ચાહે તેવું જ્ઞાન ધ્યાન નક્કી કરે, ગમે એટલું ધ્યાન આંખ બંધ કરીને બેઠો રહે, એ બધું દિવસે દિવસે લુખ્ખું થઈ જાય. મહિમા વિના કાંઈ રહેતું નથી, લુખ્ખો થઈ જાય જીવ, લુખ્ખો થઈ જાય, અને લુખ્ખો થઈ જાય એને ભગવાન કોઈ દી મળે નહીં, કોઈ દિવસ ના મળે. જેને ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં હેત જ નથી એને કોઈ દી ભગવાન ના મળે. જો ઉપર કયા પ્રમાણે મહાત્મ્ય ન હોય તો મનમાં સંશય રોગ વધતો જાય. આવું મહાત્મ્ય ના હોય ને એટલે શંકા થયા કરે અને સંશય રોગ વધતો જાય. ચાહે તેવો સંતનો જોગ રાખે, ગમે એટલો સાધુનો યોગ રાખતો હોય, પણ મહિમા વિના તે આગળ વધે નહીં. ગણાય હોય છે સાધુના યોગમાં બે હરિભગત હોય તો એક હરિભગત આમ સડસડાટ ચડી જાય થોડા વર્ષોમાં, અને એક હોય ત્યાંનો ત્યાં જ હોય, કઈ ફેર ના પડે.
કારણ કે એને મહિમા નથી એટલા માટે. પછી તે જ્ઞાની અતિ મનમુખી થઈ જાય તેથી આગળ વધવાની રીત ટળી બળી જાય. પછી તો તે પોતાના જ્ઞાનને અને ધ્યાનને જ સર્વશ્રેષ્ઠ માને અને બીજાના જ્ઞાન ધ્યાન કે વાતોનું ખંડન કરવા લાગે. આવું થાય. ભગવાનનો જે ભક્ત હોય ને મહિમાવાન એ ખંડનમાં ના મંડ્યો હોય, એ તો મંડનમાં મંડ્યો હોય. ખંડનમાં મંડ્યો છે, ખંડનમાં મંડ્યો છે એ ભગવાનનો ભક્ત જ નથી. કોઈ પણ ભગવાનનું ખંડન કરે, ભગવાનના અવતારોનું ખંડન કરે, ભગવાનના શાસ્ત્રોનું ખંડન કરે જેમાં ભગવાનનું નિરૂપણ હોય, ભગવાન વ્યાસના શાસ્ત્રોનું ખંડન કરે કે ભગવાનના સંત પુરુષોનું ખંડન કરે, ભગવાનની સંત પરંપરાનું ખંડન કરે, ભગવાનની ભક્ત પરંપરાનું ખંડન કરે, એ ભગવાનનો ભગત જ નથી. ગમે એવું એને ચિહ્ન ધાર્યું હોય ને ભગવાનના ભગતનું, ચાહે મોટી માળાઓ ધારી હોય, ચાહે મોટી કંઠી પહેરી હોય, ગમે એવા તિલકો, આ તિલક કર્યું હોય, બીજા તિલક કોઈ બીજા સંપ્રદાયના કર્યા હોય, પણ જે ખંડનવાળી પ્રવૃત્તિ છે એક પણ ભગવાનનો ભગત નથી. મંડનવાળી પ્રવૃત્તિ છે એ ભગવાનને ગમે છે. ભગવાનનું મંડન કરે, ભગવાનના શાસ્ત્રોનું મંડન કરે, ભગવાનની સંત પરંપરાને ભક્ત પરંપરાનું મંડન કરે. કારણ કે એવા ખંડનથી તો અનેકના કલ્યાણ બગડી જાય, બગડી જાય. ભગવાનનો ભક્ત એવું ક્યારેય ન કરે. ભગવાનને રાજી કરવાવાળો આત્મા એવું ક્યારેય ન કરે. એને ન કદાચ અનુકૂળ આવે તો બે હાથ જોડીને દૂર રહે. એને ન સમજાય એવું લાગે કે આ સિદ્ધાંત મને નથી સમજાતો તો બે હાથ જોડીને વિચારે, એ ભગવાનના ભગત બહુ મોટા છે, કંઈ વિચારતા હશે, એમની રીતે બરાબર હશે, મને નથી અનુકૂળ, હું મારી રીતે કરું છું, એમ વિચારશે. પણ ખંડનમાં નહીં જાય. જ્યારે શ્રીહરિ અંતર ધ્યાન થાય ત્યારે તો સૌએ એક મતમાં થઈને રહેવું જોઈએ. સાથે રહેવા છતાં અંતર જુદું રહે તો સમુદાય પ્રસન્ન મનથી એક રીતે ન રહી શકે. જો એક મનના ન રહે તો સૌ પોતપોતાની રુચિ પ્રમાણે જ્ઞાન કહેતા રહે, ધ્યાન કરતા રહે, પછી તો ભક્તો એકાબીજાથી પોતાની સમજણને અધિક માનવા લાગે. પછી શું થાય, મારી સમજણ વધારે, ઓલો કે મારી સમજણ વધારે, હું કહું એ સાચું, ઓલો કે હું કહું એ સાચું. જેને જેવું સમજાયું, કોઈને મહારાજનું સ્વરૂપ જે રીતે સમજાતું હશે બરાબર હશે. પણ મેં અમને આગળ કીધું એમ વચનામૃતનું જ ખંડન કરે અને વચનામૃતના મહાન મોટા સત્પુરુષોને મુક્ત પુરુષોનું ખંડન કરે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત આગેવાન પાછો મંદિરનો આગેવાન હોય, કેટલાને ઊંધા રસ્તે ચડાવી દે આટલી વાત કરીને. અને એને જેને ચડાવ્યો હશે, જ્યારે ગળથૂથીમાં આવું પાઈ દીધું જેને કે આ નંદ સંતોએ રચેલું શાસ્ત્ર, એ તો એવું જ હોય ને એમ, ભગવાને ક્યાં લખ્યું છે વચનામૃત, ભગવાને ક્યાં લખ્યું છે. હવે એને પૂરું જ્ઞાન જ ના હોય કે વચનાવૃત ભગવાને વેરીફાઈ કર્યું છે. સંતોએ લખેલા વચનાવૃતોમાંથી મહારાજે 262 ચૂઝ કરીને રાખ્યા, પોતે વાંચ્યા છે, મહારાજે પુસ્તક જોઈને રાજી થયા છે લોયાના સાતમામાં કે બહુ સારું છે, વચનાવૃતનું પુસ્તક તૈયાર થાય છે. પણ એને જ્ઞાન જ ના હોય, કારણ કે અધૂરો હોય, એની પાસે જ્ઞાન ના હોય. પણ એવા અધૂરા કેટલાને અધૂરા કરી દે. ત્યારે તો જેની જેવી રુચિ હોય તે પ્રમાણે શ્રીહરિને કહેવાનું તેને તાન અને આગ્રહ રહે. આવું સમજીને પોતાની સમજણમાં તે ભક્તજન ગુલતાન રહે છે. જે સંતો છે તે હરિભક્તો છે, તેમને પોતાના શરીર કરતાં પણ પરસ્પર જે સંતો છે જે હરિભક્તો છે તેમને પોતાના શરીર કરતાં પણ પરસ્પર પ્રેમ વધારે રાખવો જોઈએ. સંત હરિજન જે હ પરસ્પર રખે પ્રીત જેહી, દેહસે અધિક તે હ એક એક કો માને સત્ય, એક એક કો માને સત્ય. જે સંતોને હરિભક્તો છે એને પોતાના શરીર કરતાં પણ પરસ્પર પ્રેમ વધારે રાખવો જોઈએ. પરસ્પર એકબીજાની વાતને સત્ય અને આદરની દ્રષ્ટિએ જોવી જોઈએ. પોતાના શરીર કરતાં પણ સંત અને ભક્તને વધારે વાલા રાખવાના કીધા. હવે આવી તો વાત જ ક્યાં છે, પોતાનું શરીર, પોતાનું શરીર કોઈ જગ્યાએ કોઈને પોતાનું શરીર ખુલ્લું રાખવાનું ગમતું નથી. પોતાના દોષ કોઈને ઉઘાડા કરવા ગમતા નથી. કોઈ વ્યક્તિ એવો છે કે પોતાના દોષ ઉઘાડા કરે? નથી કરતો. ભગવાનને ભગવાનના સંત ભક્તમાં પરસ્પર એવું હેત રાખવું કે જેના કારણે દિવસે ને દિવસે, દિવસે ને દિવસે ભગવાનમાં હેત વધે, એના માટે સંત અને ભક્તમાં હેત રાખવાનું છે. પોતાના શરીર કરતાં પણ વધારે હેત રાખવાનું છે. આ વાતને સમજવા માટે ગરડા મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત વાંચવું. મધ્યનું 54મું વચનામૃત વાંચવાથી એમાં આપેલો જે સંસ્કૃતનો શ્લોક છે એનું ભાષાંતર વચનામૃતમાં હશે જ. શ્રીમદ ભાગવતનો શ્લોક છે અને એ વચનામૃતની અંદર જે શ્રીજી મહારાજે રાજાનું દ્રષ્ટાંત દીધું છે એને વાંચશો. બહુ નાનું વચનામૃત છે,
આ એક જ વાક્યને સમજવા કે સંતો હરિભક્તોને પોતાના શરીર કરતાં વધારે વાલા એ મધ્યના 54માંથી સમજાઈ જશે. જેને શ્રીહરિના ઉપર સંતો અને હરિભક્તોના ઉપર પ્રીતિને હેત ન હોય તે ભલે કરોડો યોગ સુધી જ્ઞાન ધ્યાન કરતો રહે પણ વિરુદ્ધ મતીવાળોને મળદા જેવો છે. ભગવાન ઉપર હેત નથી, સંતો ઉપર હેત નથી ને હરિભક્તો ઉપર હેત નથી, એ ગમે એટલું જ્ઞાન ગમે એટલા યોગ સુધી કહેતો રહે, ગમે એટલું ધ્યાન કરતો રહે તો પણ એને મળદા જેવો કીધો છે. ટૂંકમાં મહિમા વિના ભગવાન સ્વામિનારાયણ પાસે કોઈ કિંમત નથી. મહિમાવાળો છે એ કદાચ અલ્પ જેવો છે તો ભગવાન સ્વામિનારાયણ એને બહુ મોટો માને છે, પણ મહિમા વિનાનો છે ને ગમે એટલો ત્યાગ વૈરાગવાળો છે ને તો એ ભગવાન સ્વામિનારાયણની નજરમાં નથી, બીજા શાસ્ત્રોની નજરમાં હશે. પણ ભગવાન સ્વામિનારાયણની ફિલોસોફી, ભગવાન સ્વામિનારાયણનો અંતરનો અભિપ્રાય અને સિદ્ધાંત બહુ પાકો છે કે ભગવાનના સંતો ભક્તોમાં દિવ્ય બુદ્ધિ અને મહિમા આ જ ભગવાન સ્વામિનારાયણને ગમે છે. અને આપણે પણ પોતાના અંતરમાં વિચારીશું, આપણે મહારાજના આશ્રિતો છીએ એટલે આપણા હૃદયમાં જ્યારે જ્યારે ભગવાનના સંતો ભક્તોનો મહિમા વધતો હશે ને તો આપણને ભગવાનનું પણ એટલું જ બળ રહેશે. અને જ્યારે આપણને શંકા કે આપણને કોઈ ભગવાનના સંતો ભક્તોનો અભાવ ગુણ આવશે ને ત્યારે આપણું ભગવાન તરફનું પણ બળ ઘટશે, કારણ કે ભગવાન જ અંતરમાંથી દૂર થાય, ભગવાનને ગમતું નથી એટલે મહારાજ પણ પોતે આપણાથી દૂર જતા રહે. માટે ભગવાનને હૃદયમાં રાખવા હોય અને મહિમા વધારવો એવી વાત અહીં આગળ કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના એકાદશપુરમાં શ્રી હરિનો મહિમા જ્ઞાન ધ્યાન અને ધામની વાત કહી એ નામે 22મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.